હેલો મારા ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે આપણા ફૂડ બ્લોગિંગની ચેનલમાં ભૂખડી બારસ. હું છું તમારો મગન ભૂખડો અને આજે આપણે આવી ગયા છીએ દાળ પકવાન. આ વિશ્વના સૌથી ફેમસ દાળ પકવાન છે. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે અંગ્રેજો છેલ્લે આ દાળ પકવાન ખાઈને જ ભારત મૂકીને ગયા હતા. લોર્ડ માઉન્ટબેટન આના દાળ પકવાનના એની બુકમાં વખાણ કરેલા છે. આ ભાઈ તમે જે જોવો છો એ છેલ્લા 700 વર્ષથી જ ભાઈ છે, એ જ રેકડી છે ને 700 વર્ષથી જ દાળ પકવાન વેચે છે. એવો જ ટેસ્ટ, એમ કે દાળ પકવાન 700 વર્ષથી આનો ટેસ્ટ આવો જ છે. હવે 700 વર્ષના ટેસ્ટનો રાજ છે લીલી ચટણી. લીલી એટલે કેટલી લીલી, તમે જોવો તો ખરા, આટલું લીલું તમે ક્યાંય જોયું નહીં હોય. આ ડુંગળી આવી નથી, આ ડુંગળી ઇટાલીથી મગાવવામાં આવે છે. સ્પેશિયલી જ્વાળામુખી ફાટેમાં ઉગાડવામાં આવે એટલે ડુંગળીનો ટેસ્ટ આખો અલગ જ છે. આ તમને જે લસણની ચટણી દેખાય છે એ સામાન્ય ચટણી નથી, કેમ કે બાકીના બધા લોકો લસણ ઘરે મિક્સરમાં બનાવતો હોય. કાકાને સ્પેશિયલી કોણીથી છુંદીને આ લસણની ચટણી બનાવે. આ દાળ નાખે છે જેમ કે દાળ, મને લાગે છે આ દાળની જ બનેલી હોવી જોઈએ, કેમ કે તમે રોજ ઘૂઘરા આપણા ઉતરીએ જ ગરમા ગરમ. વાહ 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 વાહ. હવે આપણા એના ઘૂઘરામાં પણ રિવ્યુ જાણી લે, જેમ કે આપણે કસ્ટમર છે ઘૂઘરા ખાય છે ને પૂછીને કેવા છે, કેવા લાગ્યા ઘૂઘરા. ઓ જેમ કે જો ભાઈ બોલી ન શકતા, સ્વાદમાં ખોવાઈ ગયા છે. ઘૂઘરાનો ટેસ્ટ બહેતર જ લાગી રહ્યો છે. અરે આમાં સેવ બરાબર નાખી છે, બરાબર બરાબર. ચટણી ગઈડી છે કે નથી? આપા બધું બરાબર પાણા વે ભાઈ, ચટણી ગઈડી છે, ડુંગળી નાખી છે. ઓ પણ ડુંગળી બટનો મસાલો કેવો છે? બધું બરાબર. વાહ વાહ, ફરસા છે ફરસા. હા જો ભાઈ કે ફરસે બરાબર ટેસ્ટ કેવો લાગો? ફાઇનલ બરાબર. વાહ ભાઈ વાહ. અરે અજબન અદ્ભુત અદ્ભુત.